नमस्कार विद्यार्थी मित्रों, एकाउंट में प्रकरण नंबर 6 में भागीदार की निवृत्ति में आज जो अपने स्वाध्याय नो छेलो दाखलो दाखला नंबर 15, कारण के दाखला नंबर 16 थी पछी निवृत्ति ना दाखला पूरा थई छे। आ चेप्टर निवृत्ति के मृत्यु एवं नाम छे, पण मृत्यु नो जे पाठ छे ए आपणे काढी नाख्यो छे अभ्यासक्रम माथी सरकारे, तमारा वर्ष पूरतो। एटले आपणे મૃત્યુના દાખલા છે એ નથી ભણવાના, એટલે સ્વાધ્યાયનો જે આપણે છેલ્લો દાખલો જોઈએ, પછી મેં તમને પ્રોમિસ આપ્યું હતું એવી રીતના કે ઉદાહરણના દાખલા પણ હું જ ગણાવીશ, તો આપણે ઉદાહરણના દાખલા જોવાના છીએ, ઓકે? ચાલો સ્વાધ્યાયના દાખલા નંબર 15 માટે તમે ડ્રો કરીને તૈયાર રાખ્યું હશે, આગળ વધીએ। ઈએફજી 4:3:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે, એમાંથી ઈ નિવૃત્ત થાય છે અને તે દિવસનું પાકું સર્વે નીચે મુજબ છે। ચાલો ઈએફજી 4:3:3 એમાં અંડરલાઈન કરી નાખો। પાઘડી, જમીન, મકાન, ફ્રી હોલ્ડ, મિલકત, ફર્નિચર, સ્ટોક, દેવાદારો, રોકડ, મૂડી, ઈએફજી, સામાન્ય અનામત, લેણદારો ને દેવી હુંડી, હવાલા ટીક કરીએ। ચાલો પેઢીની પાઘડી ક્યાં ટીક નો કરવાની હોય, જમીન, મકાન ને ફર્નિચર ટીક કરો, જમીન, મકાન ટીક કરો, ફર્નિચર ટીક કરો, સ્ટોક ટીક કરો અને ઈને તરત જ ચૂકવી આપવાને, બાકીની રકમ લોન તરીકે રાખવી, એ ક્યાંય ટીક કરવાની જરૂર નથી। સ્ટોક ટીક કરો, પછીનો હવાલો કે ટીક નથી કરવાનો। ચાલો આગળ વધીએ, હવે નોટ બોર્ડ પેન હાથમાં લઈ લ્યો, સ્ટાર્ટ કરીએ દાખલો। ચાલો પહેલો પોઈન્ટ આવે છે પાઘડી, તો જૂની પાઘડી જૂના પ્રમાણમાં વેચવાની થાય 1,000 રૂપિયા। ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર સાઈડ લખો પાઘડી કાઉન્સમાં જૂની, ચાર જેમ ત્રણ જેમ ત્રણ વેચો એટલે 400, 300 અને 300, ચાલો જમીન, મકાન, પાકા સર્વેમાં મિલકત લેણા સાઈડ લખો, ઇનર કોલમમાં 6,000 એક લીટી કોરી, ફ્રી હોલ્ડ મિલકત સીધી આઉટર કોલમમાં 3,000, ફર્નિચર ઇનર કોલમમાં 3,000 એક્વિટી કોરી, સ્ટોક ઇનર કોલમમાં 6,600 એક્વિટી કોરી, દેવાદારો સીધા 7,000, રોકડ બેંક ખાતામાં ઉધાર સાઈડ 12 લાવ્યા 400, ભાગીદારોના મૂડી ખાતામાં જમા સાઈડ લખો 12 લાવ્યા 8,000, 5,000, 2,000,
એની નીચે સામાન્ય અનામત ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ જ સામાન્ય અનામત. હવે એ વેચવાની થશે આપણે 4:3:3 જૂના પ્રમાણમાં, એટલે 800, 600 અને 600 ઈએફજીમાં. પાકા સરવૈયામાં મૂડી દેવા સાઈડ મૂડી કરીને લખો એફ અને જી, ઈ તો નિવૃત્ત થઈ જાય છે. મૂડી કરીને એફ અને જી નીચે લીટો મારજો અને એની નીચે લખો લેણદારો સીધા બાયણે 8000. એની નીચે દેવી હુંડી સીધી બાયણે 2000. ચાલો હવાલા જોઈએ. પેઢીની પાઘડી 7000 નક્કી થઈ, તો તમે ટેક્સ્ટબુકમાં જ લખી નાખો, બાજુમાં જગ્યા છે જ, ઉપર નીચે વચ્ચે. જૂનું પ્રમાણ છે 4:3:3 = 10 લખ્યું. પછી નવું પ્રમાણ કે લાભનું પ્રમાણ એફ અને જી થાય, ઈ તો નીકળી જાય છે, એટલે 3:3 = 6, એટલે કે 1:1 = 2. હવે પેઢીની પાઘડી 7000, તો ઈના ભાગની પાઘડી, ઈનું નફા નુકસાનનું પ્રમાણ લખો. 4:10 છે, એટલે ગુણાકારમાં 7000, 2800 રૂપિયા ઈના ભાગની પાઘડી આવશે. લખો જોઈ. હવે આવશે ચાલુના મૂડી ખાતે ઉદ્ધાર, તે નિવૃત્તના મૂડી ખાતે જમા, લાભના પ્રમાણમાં એટલે સરખા હશે. નિવૃત્ત ઈના મૂડી ખાતે જમા 2800, નિવૃત્તના ભાગની પાઘડી, અને ચાલુ એટલે એફ અને જી ના મૂડી ખાતે ઉધાર, સરખા હશે લાભના પ્રમાણમાં એટલે 1400. હવે આની આપણે અસર આપીએ તો ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર સાઈડ વયા જાઓ, રકમ રૂપિયામાં ઈના ખાનામાં ડેશ, એફ અને જીમાં 1400 1400. વિગતમાં લખી નાખો ઉધાર સાઈડ વિગતમાં ઈ ખાતે ડેશ 1400 1400. હવે એવી રીતના જમા સાઈડ ઈ ના ખાનામાં, એટલે પેલા ખાનામાં, એક સાથે 2800 નહીં લખતા, 1400 ને નીચે 1400 એમ, ઓલા બે માં ડેશ ડેશ. પછી ઉપર લખો વિગતમાં એફ ના મૂડી ખાતે અને નીચે લખો જી ના મૂડી ખાતે, એટલે જમા સાઈડ ભાગીદારોના મૂડી ખાતામાં આ રીતે આવશે. એફ ના મૂડી ખાતે 1400 - એની નીચે જી ના મૂડી ખાતે 1400 - ચાલો જમીન મકાન ને ફર્નિચર ની કિંમત નક્કી થઈ 7000 અને 2000.
तो पाकाश्रम में वेचा मिलकत नेणा साइड तमे जमीन मकान लिखू छे एमा 1000 नो वधारो एटले 7000 હવે જમીન મકાનની કિંમત વધે એટલે લાભ થાય પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા સાઈડ વયા જાઓ જમીન મકાન ખાતે 1000 ફર્નિચર મિલકત લેણા સાઈડ 3000 લેખા છે એમાં માઇનસ કરીને 1000 ઘટાડો એટલે આઉટર કોલમમાં 2000 તો ફર્નિચરની કિંમત ઘટે છે એટલે નુકસાન થાય છે તો પુનઃમૂલ્યાંકનમાં ઉધાર સાઈડ લખો ફર્નિચર ખાતે 1000 ચાલો સ્ટોક 10% વધુ કિંમતે બતાવેલ છે મસ્ત છે પોઈન્ટ અવડા ચોપડે કિંમત કરતા બજાર કિંમત કરતા 10% વધુ કિંમતે બતાવેલ છે ચોપડે કિંમત કાંઈ નથી કીધું એટલે એવું થયાનો મતલબ કે સ્ટોક 10% વધુ કિંમતે બતાવેલ છે પણ કોના 10% તો કે બજાર કિંમત કરતા 10% વધુ કિંમતે બતાવેલ છે તો બજાર કિંમત ધારો કે 100 રૂપિયા વર્કિંગ નોટમાં લખો ચોપડામાં વર્કિંગ નોટ નંબર 1 ધારો કે બજાર કિંમત 100 રૂપિયા હવે બજાર કિંમત કરતા વધુ કિંમતે એટલે પ્લસ કરીને 10 વધારો 10% એટલે તો ચોપડી કિંમત થશે 110 હવે ત્રિરાશિ લખો ચોપડી કિંમત 110 તો બજાર કિંમત 100 રૂપિયા ચોપડે કિંમત કેટલી આપી છે તમને 6600 રકમમાં જો સ્ટોક તમને 6600 રૂપિયા આપ્યો છે 6600 એ કેટલા લેખા તો 6600 ગુણ્યા 100 ભાંગ્યા 110 એટલે 6000 આવશે ચાલો મિલકત લેણા સાઈડ સ્ટોક 6600 માં માઇનસ કરીને લખો ઘટાડો 600 એટલે 6000 અને સ્ટોક નો ઘટાડો છે એ નુકસાન છે એટલે પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર સાઈડ સ્ટોક ખાતે 600 ચાલો ઈ ને 5000 તરત જ ચૂકવી આપવા તો ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર સાઈડ કારણ કે ઈ લેનાર થાય ઉધાર સાઈડ ઈ ના ખાનામાં લખો 5000 અને વિગતમાં લખો રોકડ બેંક ખાતે એફ અને જી માં ડેશ હવે ન્યા ઉધાર લેખા છે તો રોકડ બેંકમાં જમા સાઈડ રકમ રૂપિયામાં 5000 વિગતમાં સામેનું ખાતું ઈ ના મૂડી ખાતે હવે જે ઈ ની રકમ ઘટે ને દેવાની આપણે લેણી નીકળતી રકમ એની લોન તરીકે રાખવાની પેઢીમાં બરાબર બાકીની રકમ લોન તરીકે રાખવાની
चलो छेलो पॉइंट खास जो एनी पेला पहला तमारे पुनः मूल्यांकन खातु तो बंद करवुं पड़शे। बधुं पुनः मूल्यांकन खातु बंद करो पछी जे काई नफो खोट आवे भागीदारोना मूड़ी खातामां लई जाओ। पछी ईनी लेणी निकळती रकम जमा साइडनो सरवाळो करीने उधार साइड लई जाओ एटले ईनी लोन आवे। ई बधुं करी नाखवानुं। पछी तमारे आ पॉइंट जवानो के ईने जे 5000 चूकवाना छे ई कोण चूकवशे? एफ अने जी। उपरांतमां આખરની રોકડ સિલક 2000 રહેવી જોઈએ, કાર્યશીલ મૂડી એટલે આખરની રોકડ સિલક। અને આ બધું કરવા માટે એફ અને જી એ સરખે હિસ્સે જરૂરી રોકડ લાવવાની રહેશે। ઓકે, ચાલો સૌથી પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતાની લખો ઉધાર બાજુનો સરવાળો 1600, ઈ જમા સાઈડ લઈ જાઓ 1600, તો જમા સાઈડ લખો ખોટ મૂડી ખાતે ઇનર કોલમમાં ઈએફજી લીટો મારીને આઉટરમાં 600 અને 600 ને તમારે વેચવાની થાય 4:3:3 એટલે 240 180 180 અહીંયા જમા સાઈડ લેખા છે તો ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર સાઈડ લખો પુનઃ મૂલ્યાંકન ખાતું કૌંસમાં ખોટ 240 180 180 ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર સાઈડ લખું પુનઃ મૂલ્યાંકન ખાતું કૌંસમાં ખોટ 240 180 180 હવે બીજું સ્ટેપ કયું પડવાનું? ગમે દાખલો હોય તો એ પહેલા નિવૃત્તનું ખાતું બંધ કરવાનું જમા સાઈડથી। તો ઈના મૂડી ખાતાની જમા બાજુનો સરવાળો લખો 11600, ઈની સરવાળો ઉધાર સાઈડ લખો 11600। હવે 11600 માંથી ઉપરની રકમ બાદ કરીએ એટલે ખૂટતી રકમ આવે ને ઈ લોન ખાતે લખવાની, તો વિગતમાં લખો ભાગીદારોના મૂડી ખાતામાં ઈની લોન ખાતે 5960 ઈ ના ખાનામાં એફ અને જી માં ડેશ ડેશ એની ઉપર રાઉન્ડ કરો 5960 ઉપર આ ઈની લોન થઈ પેઢીમાં દેવું દેવા તરીકે રહેશે। તો બીજી અસર આપો ભાગીદારો પાકા સરવૈયાનમાં મૂડી દેવા સાઈડ ઈની લોન સિદ્ધિબાઈને 5960 ઈની લોન ખાતે 5960 લેખા મૂડી દેવા સાઈડ બીજી અસર। હવે તમને રકમમાં કીધું છે કે કાર્યશીલ મૂડી 2000 તો લખો રોકડ બેંક ખાતામાં જમા સાઈડ નીચેની એકાદ બેલીટી કોરી મૂકીને નીચે લખજો બા આ લઈ ગયા 2000 અગાઉથી લખીને ખા પડે કારણ કે રકમમાં કીધું છે કે કાર્યશીલ મૂડી 2000 રૂપિયા રાખવાની। તો રોકડ બેંક ખાતામાં જમા સાઈડ લખો બા આ લઈ ગયા 2000 લખા। હવે એ ક્યાં જાય? પાકા સર્વેમાં મિલકત લેણા સાઈડ લખો રોકડ બેંક ખાતું આઉટર કોલમમાં 2000 મિલકત લેણા સાઈડ। હવે તમે જોવો મિલકત લેણા સાઈડ એક આઈટમ બાકી નો રહી, બધું આવી ગયું। તો પાકા સરવૈયાનો મિલકત લેણા સાઈડનો સરવાળો અત્યારે કરવાનો જરૂર નથી, પણ રોકડ ખાતાની જમા બાજુનો સરવાળો પહેલા કરો। જોવો 7000 આવશે જમા બાજુનો સરવાળો, એ સરવાળો ઉધાર સાઈડ લઈ આવો 7000। હવે જે રકમ ઘટશે ને એ એફ અને જી સરખે હિસ્સે લઈ આવશે। તો કેટલી રકમ ઘટે છે? ઉધાર બાજુ ખૂટતી રકમ 6600, એ સરખે હિસ્સે એફ અને જી લઈ આવે એટલે રોકડ આવે એટલે રોકડ બેંક ખાતે ઉધાર, તે એફ ના મૂડી ખાતે જમા, તે જી ના મૂડી ખાતે જમા। તો રોકડ બેંક ખાતે ઉધાર ના ખાનામાં એફ ના મૂડી ખાતે 3300, એની નીચે જી ના મૂડી ખાતે 3300 અને આઉટર કોલમમાં 6600 ખૂટતી રકમ 6600। આ ઉધાર અસર થઈ। બીજી અસર ભાગીદારોના મૂડી ખાતામાં જમા સાઈડ રોકડ બેંક ખાતે 3300 ડેશ। આમાં આપણે પાકું સર્વૈયું શું કામ બંધ ન કર્યું મિલકત લેણા સાઈડથી? કારણ કે મૂડી કયા પ્રમાણમાં રાખવાની તમને નથી કીધું, જો રકમમાં
નહીતર પાકું સર્વૈયું બંધ કરવું પડે. આપણે અગાઉ જેમ કર્યું તેમ સમજાણું બધાને. એટલે આપણે મિલકત એના સાઈડથી બંધ કર્યું હોત તો મૂડી દેવા સાઈડ તમને મૂડી મળત કુલ. પણ કયા પ્રમાણમાં મૂડી રાખવાની ગયા તમને કીધું છે, નવા પ્રમાણમાં કે એવું કાંઈ કીધું નથી. એટલે આકુસરભાઈ બંધ ન થાય. રોકડ બેંકની જમા બાજુનો સરવાળો એ ઉધાર લઈ આવ્યા, ઉધાર બાજુ ખૂટતી રકમ એફ અને જી લાવશે. રકમમાં કીધું જ છે કે 2000 કાર્યશીલ મૂડી એટલે આખરની રોકડ સિલક 2000 રાખવાની અને 5000 ઈને ચૂકવી દેવાના. આ બધું કરતા જે કંઈ ખૂટશે રકમ એ એફ અને જી સરખે હિસ્સે લાવશે. તો ખૂટી કેટલી રકમ ઉધાર સાઈડ 6600 એ સરખે હિસ્સે એટલે 3300 લઈ આવે. લાવે એટલે રોકડ બેંક આવે એટલે ઉધાર, અને આપનાર એફ અને જીના મૂડી ખાતે જમા. તો ભાગીદારોના મૂડી ખાતામાં જમા સાઈડ રોકડ બેંક ખાતે એફના ખાનામાં ઈના ખાનામાં ડેશ એફ અને જીમાં 3300 લેખા. હવે એફ અને જીનું ખાનું બંધ કરો. જમા બાજુનો આ તો આપણે લખી નાખ્યા. જમા બાજુનો સરવાળો એફ 8900 અને જી 5900 ઈ ઉધાર સાઈડ લખી નાખો. ઈ તો થઈ ગયો વહીવટ પૂરો. એફ અને જીમાં સરવાળામાં 8900 અને 5900 અને મૂડી ખાતામાં ઉધાર સાઈડ લખો બા આ લઈ ગયા. ઈમાં ડેશ એફમાં 7020 અને જીમાં 4020 7020 ને 4020. હવે લઈ જાઓ પાકા સરવૈયામાં મૂડી દેવા સાઈડ મૂડી કરીને એફમાં 7020 અને જીમાં 4020 આઉટર કોલમમાં 11040 અને પાકા સરવૈયાનો સરવાળો બંને બાજુનો 27000 લખી નાખો. ઓકે થેન્ક યુ વેરી મચ બચ્ચા. અસ્તુ. જય હિન્દ. જય ભારત.